જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યાની વારવાર ટ્રાફિક પોલીસની કાર્યવાહી. ગેરકાયદેસર દોડતા નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 30 દિવસમાં 14 વાહનોને ડિટેન કરી ₹3.10 લાખનો દંડ કરાયો છે. જૂનાગઢ શહેર તેમજ જિલ્લાભરમાં ગેરકાયદેસર દોડતા અને નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેમાં છેલ્લા 30 દિવસમાં 3,10,000ના દંડની પણ વસૂલાત કરવામાં આવી છે. તેમજ 14 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ટ્રાફિક શાખાના PSI તથા હાઈવે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન MV એક્ટ હેઠળ 754 કેસ કરવામાં આવ્યા છે, જેમાં ₹3,10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ 14 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાથમિક શાખા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલક વિરુદ્ધ 5 FIR કરવામાં આવી છે. પૂર ઝડપે વાહન ચલાવતા વાહન ચાલક સામે 2 FIR દાખલ કરવામાં આવી છે. તેમજ નશો કરેલી હાલતમાં જાહેરમાં વાહન ચલાવી નીકળતા ઈસમોને પકડી પાડી તેના વિરુદ્ધ કલમ 185 મુજબ 2 FIR નોંધવામાં આવી છે. તેમજ શહેરમાં આડેધડ પાર્ક કરેલ વાહનોને પણ ક્રેન દ્વારા ટોઈંગ કરવામાં આવ્યા છે.